सहनावतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः। करुणामयचारुलोचनम् शरणायात जनार्तिमोचनम् पतितोद्धरणाय तत्परम् सहजानन्द गुरुं भजे सदा। शरणागत पाप पर्वतं गणयित्वान तदीय सद्गुणं अणुमप्यतुलं मन्यते सहजानन्द गुरुं भजे सदा। सहजानन्द गुरुं भजे सदा। लक्ष्मीनाथ समारंभां नाथयामून मध्यमां अस्मदाचार्य पर्यन्तं वंदे गुरुं परंपरां वंदे गुरुं परंपरां। ॐ अवतारिणे श्री स्वामीनारायणाय नमः। ॐ श्री हरिकृष्णाय नमः। ॐ श्री नरनारायण देवाय नमः। ॐ श्री राधा कृष्ण देवाय नमः। ॐ श्री लक्ष्मीनारायण देवाय नमः। ॐ सर्वेभ्यो परमहंसेभ्यो नमः। ॐ सर्वेभ्यो गुरुभ्यो नमो नमः। सहजानंद स्वामी महाराज नी जय। इष्ट देव परमाराध्य अनंत कोटि ब्रह्मांडाधिपति सर्वनियंता सर्व अंतर्यामी भगवान स्वामीनारायण एमना दिव्य चरण कमल सानिध्य में चोतर पीटड़ाई बैठेला सर्वे अक्षर मुक्तो एमनी सन्मुख अत्रे उपस्थित पूजनीय व्यास स्वरूप स्वामी तेमज आ मदनपुर गामना बाळ युवान वृद्ध एवा समस्त भक्तो सर्वे ने भगवान स्वामीनारायण नरनारायण देवनी स्मृति सहित सादर जय स्वामीनारायण। वाला भक्तो लगभग
બે મહિના જેટલો સમય નીકળી ગયો. આપણે સાતમા મહિનાની 28 તારીખે અહીંયા ગામડા વિચરણમાં આવેલા, 8 તારીખ સુધી આપણે હતા અને આજે ફરી 8 તારીખ આવી ગઈ, એટલે વચ્ચે 2 મહિનાનો સમય પસાર થયો. સુખપર ગામ મદનપુર બધી જગ્યાએ વિચરણ દરમિયાન જે રાત્રિ સભાનો કથાનો દોર હતો એ જીવનમાં ક્યાં ખૂટે છે, જીવનમાં શું ખૂટે છે અને કેમ સુધારી શકાય એની વાતો ઉપર ખાસ અમે ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો. હવે પ્રથમ જે સત્સંગના વિચરણના દોર દરમિયાન જે રાત્રિ સભાઓ થઈ એ હવે પ્રેક્ટિકલમાં શરૂ થશે અને હવે સત્સંગનો બીજો જે રાત્રિ સભાનો દોર છે એ વ્યવહારમાંથી થોડી શાંતિ મળે તો ભગવાનમાં મન લાગે એટલે બીજો કથાનો દોર રહેશે ભગવાનના મેળાપનો. બધી જગ્યાએ બીજો રાઉન્ડ શરૂ થશે, મદનપુરથી શરૂઆત કરી છે, બરાબર ને? આપણે સહજ બેઠા છીએ, ઘણા વડીલો બેઠા છે, સારો સુયોગ છે, અવસર છે. વિષય તમે બધાએ સાંભળ્યો, વાંચ્યો, જોયો હશે, ભગવાન સાથે વાર્તાલાપ. આમ તો જનરલી આ પ્રશ્ન છે ને, અમને સાધુઓને ઘણા ખરી ભક્તો પૂછતા હોય, સ્વામી તમને ભગવાનના દર્શન થયા છે કદી? સંતોને પૂછતા હોય સામાન્ય રીતે. પછી ઘણીક વખત લોકમાં પણ એવી વાયકા હોય, એવી વાતો થતી હોય કે આ સાધુ તો બહુ જબરા છે, ભગવાન સાથે વાતો કરે એવા મોટા સાધુ છે. જેમ કે આપણે જેની નજર સામે જોયા, ઘનશ્યામ જીવન સ્વામી હોય, હરિસ્વરૂપ સ્વામી હોય, માધવપ્રિય સ્વામી હોય, ધર્મકિશોર સ્વામી, બધા સંતો હમણાં હમણાં આપણી વચ્ચેથી વિદાય થયેલા સંતો હોય, તો આ બધા સંતો કેશવ પ્રસાદ સ્વામી અમે નજર સામે જોયા મંડળમાં પણ, તો આપણે એના વિશે કેટલાક સંતો વિશે પાછળથી સાંભળ્યું હોય કે બહુ જબરા સાધુ હતા, કેટલાક એ સંત મોજૂદ હોય, હયાત હોય ત્યારે એના વિશે સાંભળ્યું હોય કે આ સાધુ બહુ જબરા છે, ભગવાન સાથે વાતો કરે એવા છે, આવું સાંભળ્યું હોય. આ સુખપર ગામ છે એટલે સાધુઓ તો ભગવાન સાથે વાતો કરે એવા કોઈ મોટા સાધુ વિશે તમે વાતો સાંભળી છે, એવા સાધુને આપણે જોયા છે, દર્શન કર્યા છે, હમણાં એવા સાધુ હશે ને દર્શન કરીએ છીએ. પણ આ સુખપર ગામ, ભીમજીભાઈ કેવા કેવા પ્રસંગો હોય કે મારા સાથે વાતો કરે, મારા તેડવા આવે, સફેદ હાથી લઈને આવે, પ્રસંગોથી આપણે પરિચિત છીએ. એટલે એક સદગ્રસ્ત પણ ભગવાન સાથે વાતો કરે. હવે આ પ્રશ્ન મારા ને તમારા આપણા બધા માટે, તમે ક્યારે ભગવાન સાથે વાત કરી છે? મુકેશભાઈ કરી છે? વાહ વાહ, અરે અરે, સરસ. ભક્તો છેલ્લે ભગવાન સાથે આપણો ક્યારે વાર્તાલાપ થયો? લાસ્ટ કોમ્યુનિકેશન, છેલ્લો ફોન ક્યારે આવ્યો તો કઈ ખબર ખરી, યાદ છે?
ભગવાન સાથે આમ છેલ્લું કોમ્યુનિકેશન થયું. કોઈકને ભગવાનના ભક્ત હોય એને વચ્ચે વચ્ચે થતું હોય, પણ છેલ્લું કોઈને યાદ હોય તો એ છેલ્લે ભગવાન સાથે આપણે રૂબરૂમાં આ વાત થઈ હતી. એના પછી જે કારણ હશે એ હમણાં ખાસ વચ્ચે એવો મનમેળ કે વાર્તાલાપ થયો નથી. કોઈ કહેશે છેલ્લે ક્યારે વાત કરી હતી ભગવાન સાથે? મૂંઝાતા નહીં હો, આ ત્રણ દિવસ એવી વાતો સાંભળશું, મોજ પડી જશે. જીવનમાં શું કરીએ માણસ, અહીં કેટલાય આપણે બેઠા હશો, યુવાની ઉંમર હશે ત્યારે કોઈક છોકરીને પટાવવા માટે રાત દી મથ્યા હશો ને એક વખત ખાલી હાય કીધું ને તો ખુશ થઈ ગયા હશે, બરાબર. હવે ભગવાન સાથે વાત કરવી છે, ભગવાનને પટાવવા શબ્દ ન વપરાય, એના માટે ભગવાનને રાજી કરવા. રાજી થઈને ભગવાન આપણને બોલાવે, હા કાલ તને મળીશ. પછી કાનમાં વાત કે, ક્યારેક રાતે વાત કરે, સ્વપ્નમાં વાત કરે, ક્યારેક દિવ્ય રૂપે દર્શન કરાવે. એ કેમ બને? જેટલો પ્રયાસ હું ને તમે આપણે બધાએ લોકના પદાર્થો માટે કરીએ છીએ, લોકોને રીઝવવા માટે કરીએ છીએ, એનો 25% પ્રયાસ માત્ર, કેટલો 25% પ્રયાસ પણ કરીએ તો એ કામ પાર પડી જાય છે. એટલે લાસ્ટ કોમ્યુનિકેશન ભગવાન સાથે ક્યારે થયું? આ પ્રશ્ન તમારા માટે છે. સભામાંથી કોઈ ઈ કોમ્યુનિકેશન એવું છે, બીજા ઘણા બધા વાર્તાલાપ એવા હોય, ખૂબ ભગવતો તેને વચ્ચે દર્શન ઉપરાંત, આ કોમ્યુનિકેશન છેલ્લો વાર્તાલાપ એવો છે કે એનું બધા વાત કરીને જ આવ્યા છે, કન્ફર્મ છે. જેટલા અત્યારે દુનિયામાં માણસ છે ને, બધા માણસ એ લાસ્ટ વાર્તાલાપ કરીને પછી આવ્યા છે, છેલ્લો વાર્તાલાપ ભગવાન સાથે ક્યારે કર્યો છે? યાદ છે? નથી. હું કહી દઉં, ભાગવત એમ કહે છે, ભાગવત નો તૃતીય સ્કંધ એમ કહે છે, તૃતીય સ્કંધ નો 31મો અધ્યાય એમ કહે છે, માતાના ગર્ભમાં જયારે જીવ 9 મહિના હતો અને છેલ્લી ઘડીઓ 9 મહિના થયા હતા ત્યારે જીવ અને ભગવાનનો છેલ્લો વાર્તાલાપ થયો હતો. જીવે ભગવાનને પ્રાર્થના કરી છે, ગર્ભસ્થિતિમાં કપિલદેવ ભગવાને માતા દેવતીને કીધું છે, કેવી પ્રાર્થના ગજબની છે. અને એ પ્રાર્થના કરી છે ને, પછી પ્રાર્થના કરતાં કરતાં જીવ કે પ્રભુ તમે બહુ દયાળુ છો, હવે મને મહેરબાની કરીને મનુષ્ય જન્મ ના આપો. મહેરબાની કરીને મને મનુષ્ય જન્મ ના આપતા. શું કામ? તો કે આ મનુષ્ય જન્મ છે ને ગડબડવાનો છે, આમાં ગડબડ થાય. શું ગડબડ થાય? તો કે અહીંયાથી કર્મો સર્જાય, અહીંયાથી કર્મો સર્જાય. કર્મો સર્જાય એટલે કેવી રીતે? સાધુને સીધું સમજણમાં આવે છે. કથામાં મેં ઘણી વખત કીધું હોય છે કે એક વગડાનો માણસ શેરમાં મધ વેચવા આવ્યો, બરાબર. અને એક સુખી લુચ્ચો માણસ હતો, એને ગામડાના માણસ પાસેથી સાવ સસ્તામાં મધ પડાવી લેવા માટે યુક્તિ કરી. યુક્તિ કેવી કરી? કે બોલાવ્યો, આય અહીંયા, હું તો બિચારો શેરીમાં બૂમ પાડતો જાય, મધ લેવો મધ, અરે મીઠું મધુરું મધ લેવો કોઈ મધ, આમ શેરીમાં બૂમ પાડતો જાય બગડાનો માણસ. અને એમાં પેલા બૂમ પાડી શકે, અરે આય અહીંયા આવો, મધ ચોખ્ખું છે ને? અરે શેઠ સાહેબ એકદમ ચોખ્ખું, હજી કાલે જ ઉતાર્યું છે,
શેઠને તો મફતમાં પડાવો તો ભેળસેળ કરીને લઈ આવ્યો છે. અરે સાહેબ ચોખ્ખું છે, દેખાય છે ભેળસેળ છે. અરે સાહેબ ગઈકાલે જ ઉતાર્યું છે, ચોખ્ખું છે. એટલે પછી શેઠિયાએ પેલાને ખોટો સાબિત કરવા માટે જુગાડ કર્યું બેસી. એને શું કીધું ખબર, દુનિયાની સૌથી વિચિત્ર લેબોરેટરી લઈ આવ્યા છે સાહેબ, એ જ્યાં મધની બરણી છે એના માટે થોડું મધ લઈને વાતકામાં લગાવી મધમાખી આવીને બેસે તો મધ સાચું, નહીતર ખોટું. ઘરમાં મધમાખી કાઢી લીધા છે, ઘરના અવશ્ય ફળિયામાં મૂકી લો મધનું, વાતકામાં થોડું મધ લઈને અને પછી બેઠા બે જણા. પણ પેલો વગડાનો માણસ હતો ને, હૃદયનો ચોખ્ખો દિલનું સાફ માણસ, એને વિશ્વાસ કે મેં મધમાં ભેળસેળ નથી કરી એટલે મધમાખી આવશે. અને દેવયોગે થયું એવું, સાતો સાત મધમાખી આવી. મધમાખી આવી પેલો તો ગેલમાં આવી ગયો, ખુશ થઈ ગયો. સાહેબ જોયું ચોખ્ખું છે કે નહીં મધ? હવે આમ બે વાતો કરવા લાગ્યા, શેઠે તો તારું મળ ભેળસેળ વાળું છે, માખી ના આવે એમ કરીને હવે બોલ બીજે ઠેકાણે જઈશ તો હું તો જાણ કરી દઈશ કે મત ભેળસેળ વાળું તને આટલામાં દેવો તો લે. આમ કરીને સસ્તામાં પતાવટ કરી હતી પણ હવે મધમાખી આવી ગઈ એટલે હવે ભેળસેળ વાળી લેબોરેટરી લઈ આવ્યા હતા, એ કે કામ ના આવી, ટેસ્ટ બરાબર આવ્યો નહીં, રિપોર્ટ નેગેટિવ આવી ગયો, ભેળસેળ નથી. હવે કરવું શું? તો વાતે વળગ્યા, વાતે વળગ્યા ને એમાં હવે માખી છે ને, માખી મચ્છરી કોનો ખોરાક? ગરોળી, એ દિવાળી ઉપર હોય ને ગરોળીનો ખોરાક કહેવાય. એટલે માખીને મધ ઉપર બેઠીને જોઈ અને જે ગરોળી સરકતી સરકતી આવ્યું માખીને ઝબટ મારી ગળી. માખીને ગળી ગઈ ગરોળી. હવે એટલામાં કેવું થયું કે ગરુડી હોય ઉંદર હોય આ બધા કોનો ખોરાક? બિલાડી, બરાબર ને? એટલે શેઠની પાડેલી બિલાડી, શેઠની પાડેલી બિલાડી અને એ ગરુડીને જોઈ ગઈ. હા ગરુડીને બિલાડીએ જોઈ, બિલાડી દોડતી આવી ઘરમાંથી, જે ગરુડી પર ઝપટ મારી મોઢા મૂકી દીધી, ગરોળી મૃત્યુ પામી. હવે બિલાડી ગરોળી મોઢામાં મૂકીને જે આગળ જાય, અને આ તો વગડાનો માણસ બરાબર ને, એની હારે કૂતરો ભેગો હોય ને, વગડા બકરા ચરાવતા હોય, ઢોર ચરાવતા કૂતરા હોય, ભેગા ફરતા હોય બીજા, એટલે એની હારે કૂતરો ભેગો. અને એ કૂતરા એ બિલાડીને જોઈ, કૂતરાનું ને બિલાડીનું માપે મારી હોય, અને હું તો ડાઘ્યું કૂતરો, તો જે બિલાડી ઉપર ઝપટ મારી બિલાડી ગઈ. એટલે શેઠનો પિતરો કે તારા પુત્રએ મારી બિલાડી મારી, હાથમાં બંકોડો હતો, તો ફેરીને કૂતરા ઉપર મારવા જાય તો કૂતરાના માથાના ભાગે વાગ્યો અને કૂતરો ત્યાં ઢળી પડ્યો. ગયો કૂતરો, કૂતરો ગયો ને, એટલે આ કૂતરો તો કેવો ખબર, વફાદાર, એકદમ વફાદાર. એટલે પેલા માણસનો પિતરો કહ્યો કે મારવાળો ક્યાંનો નાટક કરે છે, મધ ન લેવું તો ના પાડી દે, ભેળસેળ વાળો છે આ છે આ છે, અને વગર વાંકે મારા કૂતરાને માર્યો રે. હવે તો જોઈ લે, ઓખાઈ જોડો પહેર્યો જાડો, ફેરીને શેઠની મોચી વાળો દીધો. શેઠને નાના મગજમાં વાગ્યું, શેઠ ગુજરી ગયા, શેઠ ગુજરી ગયા. કામ કેટલું હતું? કામ કેટલું? મધ લેવાનું. કેટલી હત્યાઓ થઈ? મધ માખી ગરોળી બિલાડી કૂતરો શેઠ પાંચ જણા મર્યા.
એક મત લેવામાં. જીવ જ્યારે માતાના ગર્ભમાં હતો ને, આપણે બધા હતા ને, ત્યારે ભગવાનને પ્રાર્થના કરતા કીધું, પ્રભુ માણસનો જન્મ ન દેતો શું કામ? કોઈકના 50-25-5000 ઓળવી ગયા હોય ને, હવે ચૂકવણું કરવા આવવાના હોય કે ક્યાંક ઉઘરાણી રહી ગયું તો ઉઘરાણી કરવા આવવાની હોય, અને ઉઘરાણું કરવા આવ્યા હોય 5000નું અને લઈ લઈ 10000, વળી બીજા 5000 બીજું જન્મ ચૂકવવા આવવા પડે. હવે આવા તો કેટલાય સોદા થઈ ગયા આખી જિંદગીમાં. એટલે કર્મનું ચક્કર તો ચાલ્યા જ કરે. એક કર્મનો હિસાબ ચૂકતે કરવા આવ્યા હોય ને, બીજા કરોડો કર્મો સર્જાઈ જાય. લ્યો કરોડો. એટલે પ્રભુને પ્રાર્થના કરતા કીધું, પ્રભુ આ ઝંઝટ નથી કપતી હવે. કારણ કે કર્મ ખાલી માણસના દેહમાં લાગે. વાઘ હરણને મારે હિંસા ન કહેવાય, પણ માણસ હરણને મારે તો હિંસા કહેવાય. સમજે ને? વાઘ હરણને મારે છે એ તો અહીંયા માણસના જન્મમાં જે ભૂલ કરી હોય એ અદર બદલ હિસાબ ચાલતા હોય. ના શું ચાલતા હોય? હિસાબ ચાલતા હોય, બરાબર. એટલે કે માણસના જન્મમાં ભૂલ થઈ હોય ને, 83,99,999 શરીર છે ને, એ પેમેન્ટના ઠેકાણા છે. લેતી દીતીના પેમેન્ટ થાય ત્યાં કર્મો ન સર્જાય. કર્મ તો એક માણસના દેહમાં લાગે. સમજ્યા ને? એટલે જીવ ભગવાનને લાસ્ટ છેલ્લો વાર્તાલાપ ભગવાન સાથે માતાના ગર્ભમાં ભગવાનને હાથ જોડીને પ્રાર્થના કરી, પ્રભુ હવે મને માણસનો જન્મ નથી જોઈતો. કારણ શું? તો કે આ કર્મની ઝંઝટ. પછી વળી પાછો વિચાર આવ્યો કે આટલા બધા કર્મ પડ્યા ભોગવાના બાકી, હું 84ના ચક્કર મારીશ તોય, કરોડ 84ના ચક્કર મારીશ તોય પાર નહીં આવે. પણ આ એક ભેગો હિસાબ પતાવટ કરી નાખવું હતો, એક ભેગો પતાવટ. તો વળી પાછો રસ્તો તો એક માણસનો જન્મ હો, માણસનો જન્મ મળે, ભજન થાય, તો જેટલો ઉધારી હોય એ બધી એક ઝાટકે સાફ. એટલે વળી પાછે છેલ્લે કીધું, પ્રભુ એક કામ કરો ને, આ વખતે એક વખત ચાન્સ દો, હવે તો ખાલી તમારું ભજન કરીશ. શું કરીશ? ભજન કરીશ. આ હાથ તમારા દર્શન કરવા માટે વાપરીશ, આ પગ તો તમારા મંદિરે જવા માટે જ વાપરીશ, બીજે ક્યાંય નહીં જાઉં. આવું બધું છેલ્લે ભગવાન સાથે વાત થઈ આપણી. શું થયું? કોની સાથે વાત થઈ છેલ્લે? ભગવાનને ક્યાં મળ્યા હતા? માતાના ઉદરમાં મળ્યા હતા ભગવાન. પછી ભગવાને કીધું, ભાઈ તારો વિશ્વાસ કરવા જેવો નથી, પણ છતાં તું પ્રાર્થના કરે છે તો હવે કંઈક. પછી કાળ જામીન થયા યમરાજા, કે વાંધો નહીં પ્રભુ, એને ચાન્સ દો, આ વખતે નહીં માને, ખોટું કરશે તો પછી સંભાળી લઈશ. પછી ભગવાને કીધું, વાંધો નહીં, લે આટલું થાય ને પછી માતાને પ્રસવની પીડા ઉપડે અને પછી બાળકનો જન્મ થાય, બરાબર. એટલે આપણે છેલ્લે ભગવાનને ક્યારે મળ્યા હતા રૂબરૂ? માતાના ગર્ભમાં. એના પછી આપણું ખબર નહીં, નેટવર્ક નથી લાગતું, નંબર લગાડી લગાડીને થાકી ગયા, કંઈ વાત થઈ નથી. તમારી થઈ? છેલ્લો વાત ત્યાં થઈ હતી, એના પછી આપણે વાત થઈ નથી. કોઈ કોઈકને થઈ હશે, ભગવાનના ભગતોની વાત જુદી હોય, પણ વાત પછી થઈ નથી. હવે નથી થઈ એનું કારણ શું, અને હવે કરવી તો શું? ભગવાનની સાથે રૂબરૂ વાત કરવી છે તો આપણે આ 3 દિવસની કથા આગળ હલાવી. રૂબરૂ વાત કરવી છે એ ભાઈ હા કે ના તો કયો? એ ભગવાનની સાથે રૂબરૂ વાત કરવી છે એ વડીલો કઈ નથી કહેતા, કે એ બધા વાતો કરે રોજ. એ બાબા વાત કરવી એ ભગવાન આરે. ભગવાન સાથે વાત, ભગવાન સાથે વાર્તાલાપ કેમ કરીએ તો થાય?
ક્યાં ખૂટે છે, નંબર કેમ નથી લાગતો. આપણે તો એવી કથાઓ સાંભળીએ છીએ, એવા કીર્તનો બોલીએ છીએ, જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે, છે નામ મારા શ્રુતિમાં અનેક સર્વોપરી આજ ગણાય એક. બરાબર, હવે નંબર લગાડીજે, સ્વામી નારાયણ. રોજ સવારે માળા ફેરી નંબર લગાવી, ડાયલ કરી, શું કરી માળા ફેરી જઈએ, શું કરી છે આપણે શ્રીજી મહારાજ સાથે ફોન કરવા માટે ડાયલ કરી છે, નંબર 1 2 3 દબાવી ને 108 વખત દબાવી, ટીક 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 કરી, એમ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બરાબર, પણ વળી વેચે દુકાન ક્યાં પહોંચ્યું હશે, કેટલા વાગે જશે, વળી વેચે હાલું જાય ગાડું, એટલે નંબર ખોટો લાગી જાય. શું લાગી જાય, સમજે ને, 108 મણકાની માળા રોજ ડાયલ કરી છે નંબર, પણ ગડબડ થઈ જાય છે વચ્ચે, ક્યાંક એકાદ બે નંબર ચાર નંબર કે ખોટા લાગી જાય, સમજે, એટલે કનેક્શન લાગતું નથી, ખોટી જગ્યાએ લાગી જાય, ફેરવતા હોય માળા અને લાગી જાય વાડીમાં, વાડીમાં ઓલો ભાગ્યા જ દેખાયો, હા આજે પાણી વાર નાખી છે, ચિંતા ના કરો, એને કનેક્શન થઈ જાય. શું કરતા હોઈએ, માળા કરતા હોય, નંબર પાછી બીજાને લાગી જાય, સમજ્યા ને. એટલે હવે કેવી રીતે કરીએ તો ભગવાન સાથે આપણા જીવનનો વાર્તાલાપ શરૂ થાય, જ્યાંથી આપણું કનેક્શન તૂટ્યું છે, એ કનેક્શન કેમ જોડવું, કેવી રીતે કરવું, શું કરવું, એના માટે આ 3 દિવસ છે. બરાબર, એટલે જીવનની વાતો તો આવશે, પણ થોડીક એવી પણ વાતો આવશે કે ક્યાં આપણે મિસ થઈએ છીએ, ક્યાં આપણે મિસ થઈએ છીએ. 6 વર્ષના ધ્રુવજી, 5 વર્ષના ધ્રુવજી એને ડાયલ કરી નાખ્યો નંબર, બરાબર, તો ભગવાન 6 મહિનામાં હાજર થઈ ગયા સામે. પ્રહલાદજીએ નારાયણ મંત્ર ડાયલ કર્યો તો થાંભલામાંથી પણ ભગવાન પ્રગટ થયા. બરાબર, નંબર ડાયલ કરીએ ભગવાનનો, ભગવાનને યાદ કરીએ અને ભગવાન આપણની આગળ હાજર થાય. બરાબર, એટલે કે ભગવાન સાથે રૂબરૂ વાર્તાલાપ, રૂબરૂ મળવાનું ક્યારે થાય, આપણું ગાડું ક્યાં અટકાયું છે, હવે ક્યાંથી શરૂઆત કરવી. બરાબર, હવે સૌથી પહેલી વસ્તુ ગાડી. અહીંયાથી અમદાવાદ જવું હોય તો શું જોઈએ, ગાડી જોઈએ. બરાબર, ગાડી કેવી હોવી જોઈએ, પરફેક્ટ સર્વિસ બર્વિસ કરેલી હોવી જોઈએ એકદમ, પછી બ્રેક ન લાગતા હોય, ટાયરમાં હવા ન હોય, આગળ લાઇટનું ટમટમ્યું ન હોય, હોર્ન ન હોય. બરાબર, પછી ઘણું બધું ખૂટતું હોય એમ ટૂંકમાં. બરાબર, તો આપણે અમદાવાદની જગ્યાએ વચ્ચે ક્યાંક બીજે ક્યાંક પહોંચી જઈએ. બરાબર, હવે દેહરૂપી ગાડી છે અને આ ગાડીથી આપણે નીકળ્યા છીએ ભગવાનને મળવા માટે રૂબરૂ, એટલે પેલી ગાડી ટોપ હોવી જોઈએ. શું હોવી જોઈએ, ટોપ હોવી જોઈએ, ગાડીની હેડલાઇટ પરફેક્ટ હોવી જોઈએ. શું હોવું જોઈએ, હેડલાઇટ પરફેક્ટ હોવી જોઈએ. તમે રોડ ઉપર ગાડી હલાવીને આપણે જતા હોઈએ અને આપણી ગાડીનો પ્રકાશ આમ સાઈડમાં જતો હોય તો હાલે ના હાલે ને, એમ આપણે જવું છે ભગવાન તરફ અને પાછળ પછી બૈરામાં ચોટ્યા હોય, એ સાઈડમાં જતો હોય, લાઈનો ચાલી હોય. બરાબર ને, તો પછી આગળનો રસ્તામાં ક્યાંક એક્સિડન્ટ થઈ જાય, ક્યાં અટકી જાય ગાડી, સમજ્યા ને. એટલે ભગવાન સાથે વાર્તાલાપ કરવા માટે પહેલું પગથિયું
ગાડી પ્રોપર એટલે કે દેહની શુદ્ધિ, ઇન્દ્રિયોની શુદ્ધિ. ઇન્દ્રિયોની શુદ્ધિ હોય તો ભગવાનને મળવા માટે આપણું પહેલું પગથિયું ચડ્યા કહેવાય, ફર્સ્ટ સ્ટેપ ઇન્દ્રિયોની શુદ્ધિ. બાહ્ય ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયોની શુદ્ધિ કેમ થાય, કેમ કરાય? જેવું જોઈએ છીએ એવું વિચારમાં આવે, જેવું સાંભળીએ છીએ એવું વિચારમાં આવે, જેવા લોકોનો સ્પર્શ કરીએ છીએ એવા વિચારો શરૂ થાય, જેવું જમીએ છીએ એવા વિચારો આવે, જેવું સૂંઘીએ છીએ એવા વિચારો આવે. એટલે પહેલાં તો ગાડી ચોખ્ખી કરવી પડે, એટલે કે આ આંખ, આંખથી જો કેવળ ભગવાનનું દર્શન કરવા માટે કરવામાં આવે તો આંખ છે ને, અત્યારે આપણી આંખ કેવી થઈ ગઈ છે ખબર, કુવાડો હોય કુવાડો અને તમે પાણામાં ઘા મારો તો ધાર કેવી થઈ જાય, બુઠ્ઠી થઈ જાય. પછી એ ઝાડુ કાપવામાં કામ લાગે, ન લાગે, બરાબર ને? એમ અત્યારે ઘણી વખત ઘણા છોકરાઓ સ્કૂલમાં ભણતા હોય ને કે અત્યારે એમ કોને ભગવાન જોયો છે, શું પ્રશ્ન હોય, ભગવાન કોને જોયો છે? મેં તો જોયો નથી. પણ વાસ્તવિકતા એ છે, ભગવાનને જોવા માટેની મારી પાસે આંખ જ નથી. ભગવાન તો દેખાય છે, ભગવાન બોલે છે, પણ ભગવાન બોલે સાંભળવા માટે મારી પાસે કાન જ નથી. આ મારી ને તમારી આંખ બુઠ્ઠી થઈ ગઈ છે. શું થઈ ગયું છે? બુઠ્ઠી થઈ ગઈ છે. કેવી રીતે બુઠ્ઠી થઈ ગઈ? તો કે એ જ આંખને જો જગતમાં જગતને જોવા માટે વાપરીએ તો બુઠ્ઠી થઈ જાય, ને ભગવાનને જોવા માટે વાપરીએ તો એની ધાર સતેજ થાય. હો, એવી તીખી ધાર થાય, વાત ન પૂછો. આ જ આંખ દિવાલની પેલે પાર શું છે એ દેખે, એવી તીખી થાય ધાર. આ આંખની એટલી ઇન્દ્રિય સતેજ બને કે હજારો કિલોમીટર ઉપર પડેલી વસ્તુ એ દેખે, એટલી સતેજ થાય. આ જ આંખ એટલી સતેજ થાય કે હજારો વર્ષ પહેલા શું ઘટના બની છે એ હમણાં દેખે. આ જ આંખ એટલી સતેજ થાય કે હજાર વર્ષ પછી શું થનારું છે એ દેખે. તમે કહેશો, સ્વામી આ તો બહુ મોટું ગપ્પો લાવ્યું તમે, શું લાગ્યા? હાવ આટલું દીધું હોય તો વાંધો ના આવે, પણ આ તો આવડું મોટું ગપ્પુ દઈ દીધું તમે. પણ હકીકત છે ગપ્પુ નથી. વાલીઓ હતો ને, વાલીઓ એ રત્નાકર લૂંટારો હતો ને, એ આંખ ક્યાં વપરાતી હતી? તો કે કોણ આવેરો માણસ એને લૂંટવો કેમ, એના માટે વપરાતી હતી આંખ, સમજ્યા ને? એના માટે આંખ વપરાતી હતી. તો પછી આંખ વધી વધીને કેટલું દેખે, કિલોમીટર સુધીનું દેખે, કદાચ કોઈક આવેરો દેખાય, બરાબર. પણ એ જ આંખ એક નારદજી જેવા સાધુ મળ્યા અને એની દ્રષ્ટિ ફેરવી અને આંખનો ઉપયોગ એ વાલીઓ એ રત્નાકર કેવળ ભગવાન માટે કરવાની શરૂઆત કરી, તો પછી આંખ એટલી સતેજ થઈ ગઈ, આંખની શક્તિ એટલી વૃદ્ધિ પામી, તેજ એટલું વૃદ્ધિ પામ્યું કે કાળના આવરણને ભેદી ગયું. એટલે શું? તો કે નહીતર અયોધ્યામાં એ વાલ્મીકિ રામની સાથે ક્યાં હતા, હતા ભેગા? કે હવે રામે તાડકાને મારી તે ભેગા હતા? કે હવે લંકામાં પ્રવેશ કર્યો તે ભેગા હતા? ના, નહોતા. તો એ રામાયણ કેમ લખી, કેવી રીતે લખી હશે? એની આંખ ભગવાનને અર્થે વપરાય. કોને અર્થે વપરાય? ભગવાનને અર્થે એ આંખ વપરાય તો એ ઇન્દ્રિયની શક્તિ વૃદ્ધિ પામે, અને જો જગતને અર્થે વપરાય તો ઇન્દ્રિયની શક્તિ બુઠ્ઠી થઈ જાય. સમજ્યા કે ના સમજ્યા? એમને એમ કાન. હવે તમે જુઓ, તમને નજર સામે દેખાશે, તમે જે મોટા સાધુ વિશે સાંભળ્યું હશે ને
એ મારા તમારા જેવો ચાલુ સાધુ હશે એના ઉપર લોકો વિશ્વાસ નહીં કરતા હોય, પણ જેનું જીવન ભગવાન પરાયણ હશે ને એ બોલે એમ થાય. મારા કોણ રખડી ખાનારો હોય બરાબર તો એ બોલે એમ કઈ થાય નહીં. સમજ્યા કે ન સમજ્યા? એટલે જો ઇન્દ્રિયોની શક્તિ ભક્તો મને ને તમને આપણે બધાને જો આ આંખથી ભગવાનનું દર્શન કરવું હોય, આ કાનથી ભગવાનનું દર્શન કરવું હોય બરાબર, તો સૌથી પહેલું એને ચોખ્ખી કરવી પડે. શું કરવું પડે? સમજ્યા કે ન સમજી ગયા? સમજી ગયા ને? અત્યારે ગડબડ ક્યાં છે? ક્યાં ક્યાં ડિસ્કનેક્શન થવાના પ્રોબ્લેમ થયા છે ખબર છે ને? આપણે ભગવાન સાથે વાત કરી નથી શકતા, સમજ્યા, દેખી નથી શકતા. એનું કારણ શું છે? વચ્ચે રોંગ નંબર કેમ લાગી જાય છે એનું કારણ શું? આ અહીંયા બરાબર જોવામાં ચૂકી ગઈ છે આપણે, સાંભળવામાં ચૂકી જાય છે, જમવામાં ચૂકી જાય છે, સ્પર્શમાં ચૂકી જઈએ છીએ, સૂંઘવામાં ચૂકી જઈએ છીએ. ઇન્દ્રિયોના આહાર શુદ્ધ થાય, ઇન્દ્રિયોના આહાર શુદ્ધ થાય તો અહીંયા એ ઇન્દ્રિયોની શક્તિ વૃદ્ધિ પામે. હવે આ વાતને સ્વામિનારાયણ ભગવાન, ભક્તો ઇન્દ્રિયોની શક્તિ વૃદ્ધિ પામે એટલે કે કોન્સન્ટ્રેશન, અમે ઉદાહરણ આપ્યું હતું કદાચ કોળકી રાત્રિ સભામાં પ્રસંગ કીધેલો અમે. અત્યારે મારી ને તમારી શક્તિ વિખેરાયેલી પડી છે. કેવી પડી છે? વિખેરાયેલી પડી છે. એ શક્તિને કેન્દ્રિત કરવામાં આવે. નર્મદા નદી છે એના ઉપર મુખ્ય કેનાલ બરાબર 20 ફૂટ તો ઊંડી છે અને આમ 100 મીટર કે 100 ફૂટ જેટલી આમ પહોળી બરાબર. હવે એમાંથી પાણી નીકળતું હશે નર્મદાના ડેમમાંથી, કેટલો ફૂલ ફોર્સ હશે, કેટલો પ્રવાહ વેગ હશે, હશે ને? આવડો મોટો પથ્થર નાખી તો એ તાણી જાય, અને આપણા ઘરમાં નળમ નર્મદાનું પાણી આવે એ તાણે તાણે કેમ ન તાણે? વિખાઈ ગયો. શું થઈ ગયું? વિખાઈ ગયો. હવે એને પાછા બધું ભેગું કરવામાં આવે તો પાછો ફૂલ ફોર્સ થાય બરાબર. એક યુરોપિયન એટલો જબરદસ્ત વકીલ, રોબિન શર્મા એક સરસ પુસ્તક લખ્યું છે ધ મોન્ક હુ સોલ્ડ હિઝ ફેરારી. એક સંન્યાસીએ પોતાની બધી સંપત્તિ વેચી નાખી. એમાં એક પ્રસંગ લખ્યો છે, એમાં આ પ્રસંગ છે. એક વકીલ, અને વકીલ કેવો તો કે કોર્ટમાં જિંદગીમાં એક કેસ હાર્યો નહોતો, જિંદગીમાં એક પણ કેસ નહોતો હાર્યો એવો વકીલ બરાબર. અને કોર્ટમાં દલીલ કરતા અચાનક એવું થયું, એને ચક્કર આવ્યા, બેભાન થઈને પડી ગયા, એટેક આવી ગયો, હોસ્પિટલે દાખલ થયા. 2 મિનિટ વહેલા પહોંચે નહીતર આ ભાઈ રહેત નહીં, બચી ગયા. પડ્યા હતા કોર્ટમાં અને જાગ્યા ત્યારે હોસ્પિટલમાં હતા, આંખ સભાન ભાનમાં આવ્યા ત્યારે પૂછ્યું ક્યાં છું? હોસ્પિટલમાં છું. અને વકીલ, એની એટલી સંપત્તિ હતી કારણ કે મો માગી ફીસ લે, ગમે તેવો કેસ એ જીતે, આવું એકદમ ભેજાબાજ માણસ બરાબર. એની પોતાની કેટલી ફેરારી કારો, મર્સિડીઝ કારો, અરે એક પોતાનો આઈસલેન્ડ ટાપુ પોતાનો વેચાતો લઈ લીધેલો, આપણે તો એની આગળ કાંઈ નહીં બરાબર. અને એ માણસ કોર્ટમાં પડ્યો, હોસ્પિટલમાં જાગ્યો, એના પછી એમ થયું કે હું કેવી રીતે બચ્યો? જિંદગી શું છે? આખી જિંદગી
હું મોજ મસ્તી હરવા ફરવામાં તો વાપરી, પણ હવે જિંદગી શું છે એને જાણવા માટે એ માણસે એની નજર પહોંચી ભારત તરફ, અને એને બધું વેચી અને ભારતમાં આવી ગયા. એના મિત્ર એને મળ્યા હશે, તું ભારત જાય છે? તો એને ખાસ કાગળ ચિઠ્ઠી લખીને આપણે કહીને કે તારી યાત્રા સફળ રહે, હાર્દિક શુભકામનાઓ. આ શુભકામનાઓનો કાગળ લીધો હશે ને એને કોર્ટમાં મૂકેલો, અને માણસ ભારત આવ્યો. હિમાલયના પહાડોમાં ફર્યો, કેટલાય સાધુ બાવાઓને મળ્યો, અને તમે જોયા હશે ધોળિયા હોય ને એ આમ ફક્કડ જેવા હોય, મોજીલા. એ નીકળી પડ્યા હોય, ખાલી એક ખંભે થેલો હોય, જંગલમાં નીકળી પડ્યા હોય, જ્યાં રાત પડી તે હોઈ જાય, ધૂની માણસ હોય, સમજ્યા ને. હવે આ હિમાલયના પહાડોમાં નીકળી પડ્યા, એટલા બધા દૂર દૂર નીકળી ગયા કે એને જે તંબુનો ઉતારો તાણ્યો હતો ને એનાથી બહુ આગળ નીકળી ગયા. પછી હિમાલય એટલે પ્રકૃતિનું મૂર્તિમાન તાંડવ નૃત્ય. ત્યાં તો ઘડીકમાં વરસાદ વરસે, ઘડીકમાં તડકો હોય, ઘડીકમાં ઠંડા પવન વાય, બરાબર બધું થાય ત્યાં ઘડી ઘડીકમાં. એટલે હવે બહુ આગળ નીકળી ગયો, થાક્યો, પરસેવો વળ્યો તો શરીરમાં, અને એમાં અચાનક પવનનો સપાટો આવ્યો, ઠંડો પવન, કોઈક જગ્યાએ વરસાદ પડ્યો હશે ને પવન ફૂંકાયો. આ ભાઈને ટાઢ ચડી ગઈ, પરસેવો વળ્યો તો, થાક્યો તો, બેઠો તો ને હવા લાગી ગઈ, ઠંડી હવા, બેભાન થઈને પડી ગયો. થોડી વાર પછી જાગ્યો, જાગ્યો ને હવે થાક એટલો હતો કે પાછો પહોંચી શકે એવી ત્રેવળ નહોતી, ઠંડી ચડી થઈ. ભેગું તો એક નાસ્તાનો ડબલો હતો ખાલી, બરાબર, અને ધોળિયો હોય, સંશોધન કરવાનો વિષય હોય, એટલે પછી એકાદ ખિસ્સામાં કંઈક ગ્લાસ બ્લાસ હશે, એવું કંઈક દૂરબીન કે આવું કંઈ હશે, આના સિવાય એની પાસે બીજું કાંઈ હતું નહીં. આટલી વસ્તુ. એટલે હવે તો જિંદગી હારી ગયા કે હવે આજે રાત ટાઢમાં કદાચ ગુજરીએ જઈ, હિમાલયમાં એમાંય રાતે માઇનસમાં ટેમ્પરેચર પહોંચી જાય, ખાલી સાદા પહેરેલા કપડાં અને આવી ઉઘાડું શરીર કેમ થશે, ચિંતામાં તો હાવ લોથપોથ થઈને પડ્યો હતો. ત્યાં ખિસ્સામાં હાથ નાખ્યો ને, ત્યાં મિત્રએ આપેલો શુભકામનાનો કાગળિયો ખિસ્સામાં રહી ગયો હતો, બંડીના ખીચામાં. કાઢ્યો, વાંચ્યો, કાગળિયો જોયો ને, એટલે વિચાર આવ્યો નવો. ધીમે ધીમે આજુબાજુ થોડા સૂકા ઝાડવા પડી ગયા હોય ને, સૂકા લાકડા ભેગા કર્યા, હાવ પાંદડા ભેગા કર્યા, પછી ટાઢ ચડી હતી બરાબરની. હવે સૂર્યના કિરણો હજી દેખાતા હતા, સૂર્યના કિરણો, સૂર્યનો પ્રકાશ હતો હજી. એટલે પોતાના ખિસ્સામાં મૂકેલો બહિર્ગોળ લેન્સ, જેને આપણી જાડી ભાષામાં બિલોરી કાંચ કહેતા હોઈએ છીએ, બહિર્ગોળ લેન્સ કાઢ્યો અને કાગળની ઉપર મૂક્યો. કાગળની નીચે લાકડાઓ રાખ્યા અને આમ 5-7 મિનિટ પકડી રાખ્યું ને તો આગ પેદા થઈ. કાગળ ઉપર 5-7 મિનિટ એને પકડી રાખ્યો તો કાગળ સળગ્યો. કાગળ સળગ્યો, લાકડા સળગ્યા, તાપણું કર્યું, ધૂણી દેખાવી અને શરીરમાંથી ટાઢ ગઈ. પછી તો લાકડા સળગ્યા એટલે આજુબાજુનામાંથી લાકડા અને બધા એમ કરતાં કરતાં થોડું કામ થઈ ગયું અને ભાઈ ઠેકાણે પહોંચી આવ્યા. પણ તમે સમજ્યા કે ન સમજ્યા વાતમાંથી? માણસનું મન, આપણી શક્તિ બધી વિખેરાયેલી પડી છે, એને જો ભેગી કરવામાં આવે એક ભગવાનમાં તો સર્જન થાય. અત્યારે આપણી બધી વૃત્તિ ફેલાયેલી છે, બધી વૃત્તિ ફેલાયેલી પડી છે, એને ભેગી કરવી પડે. પડીકી સાંભળે, પાણીપુરી સાંભળે, છોકરા સાંભળે, બાગ બગીચા વાડી સાંભળે, કેટલું બધું સાંભળે આપણે. એનામાંથી એક જગ્યાએ જો ફોકસ થાય
તો કામ થાય, નહીં તો ન થાય, નહીં તો ન થાય એક જગ્યાએ. અને એ જ બિલોરી કાંચ તમે લાકડા ઉપર પકડી રાખો તો અગ્નિ પ્રગટે, માન તપવા માંડે ત્યાં તો રાત પડી ગયો હોય, વળી બીજો દિવસે પકડી રાખો સમય લાગે, અને જમીન ઉપર પકડી રાખી તો 50 વર્ષ પકડી રાખો તો એ આગ ન લાગે. મન કઈ જગ્યાએ કોન્સન્ટ્રેટ કરીએ છીએ એના ઉપર મુખ્ય આધાર છે, બરાબર? એટલે તમે સિરિયસ થઈ ગયા. હવે વાત થોડીક ડાયવર્ટ કરું, મનને સ્થિર કરવું પડે. કઈ જગ્યાએ મનને સ્થિર કરીએ છીએ એ મજાની વાત છે. ભગવાન સાથે વાત કરવી હોય ને, આપણે ઈચ્છીએ છીએ કે હું ભગવાનને મળું, ભગવાન કેવા હશે, દર્શન કરવા જાઉં છું, એ બોલે છે આપણે સમજતા નથી, આપણે બોલી છે સાંભળે છે કે નથી સાંભળતા, એ આપણે ડાઉટ છે, શંકા છે. આપણે દર્શન કરવા આવીએ છીએ, મને જુએ છે કે નથી જોતા, એ તો પથ્થરની મૂર્તિ છે, કાગળનું ચિત્ર છે. આવા હજારો સંકલ્પ મને ને તમને થાય છે, આપણે બધાને. વાત કરવી છે તો હવે બીજી વસ્તુ, ઇન્દ્રિયો શુદ્ધ હોવી જોઈએ, શુદ્ધની સાથે મન કોન્સન્ટ્રેટ હોવું જોઈએ. અને દુનિયામાં પણ જેટલા સંશોધનો થાય છે ને એ આનામાંથી થયા છે. મન કોન્સન્ટ્રેટ થાય ને તો સર્જન થાય. ધંધામાં પણ જેનું મન સ્થિર ન હોય ને એ કંઈ નવું કાંઈ ન કરી શકે, એ જેમ ચાલતું એમ ચલાવે. પણ જે વ્યક્તિનું મન કોન્સન્ટ્રેટ થતું હોય, એક જગ્યાએ સ્થિર થતું હોય, એ વ્યક્તિ સર્જન કરે. આર્કિમિડીસ નામ સાંભળ્યું છે? પદાર્થની ઘનતાનો નિયમ આપ્યો એણે. આ આર્કિમિડીસ સિસિલ નામનો દેશ છે. આ સિસિલ દેશ એનો રાજા, એને બીજા રાજા ઉપર ચડાઈ કરી, સિસિલ નહીં સિસિલ, ચડાઈ કરી, રાજ જીતી લીધું, એનો ખજાનો બધો લીધો. એટલે પછી એમ થાય ને કે હવે આપણે આ રાજને જીત્યું એટલે કંઈક એની યાદમાં કંઈક કરીએ એમ. આટલો બધો ખજાનો આવ્યો એટલે ખજાનો આવ્યા પછી નક્કી કર્યું કે આ ખજાનામાંથી, આ સોનામાંથી એક સરસ મુગટ બનાવો, અને મુગટ આપણે રોજ પહેરીએ એટલે આપણે યાદ રહે કે આ દેશને આપણે જીત્યા હતા, એની યાદમાં આ મુગટ બનાવ્યો છે. રાજના સોનીને બોલાવ્યો કે ભાઈ આ સોનું મુગટ બનાવવાનું છે. રાજાનો ખાસ સોની હોય, રાજનો માણસ હોય ને, રાજાનો ખાસ વાળંદ હોય કે દાઢી કરવા માટે જ વ્યક્તિ આવે, રાજાનો ખાસ સોની હોય, બધે અલગ અલગ માણસોને કામ સોંપેલું હોય. રાજાનો સોનીએ સરસ મજાનો મુગટ બનાવ્યો, રાજાને આપ્યો, રાજાએ પહેર્યો, ખુશ થયો. પણ રાજાને શંકા ઘસી ગઈ કે આમાં ભેળસેળ કરી છે. શું શંકા ઘૂસી ગઈ? આમાં આને ભેળસેળ કરી છે. એટલે પણ ભેળસેળ પકડવી કેમ? અત્યારના જેવું તો હતું નહીં કે 24 કેરેટનું સોનું છે, 23 કેરેટનું છે, 22 કેરેટનું છે, ખબર પડી જાય. ભેળસેળ કરી છે, ખબર કેમ પડે? લ્યો તમને ખબર પડી જાય. રાજાએ થોડો એને વિચાર કર્યો કે આ કામ કોને સોંપશું, કે ચકાસણી કરી દે કે ભેળસેળ છે કે નહીં. કામ સોંપ્યું આર્કિમિડીસને, નગરનો બુદ્ધિશાળી માણસ, હોશિયાર, ભેજાબાજ, એને કામ સોંપ્યું. આર્કિમિડીસને કામ સોંપ્યું કે ભાઈ 1 મહિનાની અંદર તારે મને એ નિર્ણય આપવાનો છે કે આમાં ભેળસેળ છે કે નહીં, પુરાવા સહિત, નહીતર તો કહી દે નથી કે છે, પણ આપણા હા કે નામાં ઓલો સોની મરી જાય, બરાબર ને? એટલે આર્કિમિડીસ તો રાજાએ ફરમાન કર્યું એટલે કરવું તો પડે. કેમ કરું હવે, સાબિત કેમ કરું? લ્યો રાતની ઊંઘ આરામ થઈ ગઈ, રાત દિવસ સોનાનો મુગટ દેખાય, અને રાજા વાજાને વાંદરાને તો કંઈ ધડો નહીં, તમે કંઈ ના આપો ચૂકાદો તમને ફાંસી ચડાવી દે. આર્કિમિડીસ મૂંઝાયા, રાતે ઊંઘ ના આવે, 1-2 દિવસ એમ કરતા 27 દિવસ નીકળી ગયા. મોડી રાત સુધી મુગટ દેખાય, ઘસવાની મનાઈ, ઘસર કોઈ ન પડવો જોઈએ. હવે કેમ પુરવાર કરવું કે સાચો છે કે ખોટો છે, ભેળસેળ છે કે નથી, કરવું તો કરવું શું?
રાતની ઊંઘ હરામ થઈ ગઈ એની, રાત દિવસ ચિંતામાં, એ જ દેખાય, મુગટ જ દેખાય, રાત્રે બાર બાર એક એક વાગી જાય, ઊંઘ ના આવે, ક્યારેક ત્રણ વાગે, ક્યારેક દિવસના સરસ વહેલી સવારે ઊંઘ આવે, પછી મોડા ઉઠે, બાઘો બની ગયો માણસ, આવ ચિંતામાં ચિંતામાં. એમાં શું થયું, 28મા દિવસે, 27મા દિવસની રાતે ઊંઘ નહોતી આવી, મુગટના જ વિચારો કે હું કેમ કરું, રાત દિવસ મુગટમાં જ એનું મન રહ્યું. માંડ મોડી રાતે ઊંઘ આવી, 28મા દિવસની સવારમાં, હવે 3 વાગે હોતો હોય કેટલા વાગે જાગે, બરાબર ને, 8-9 વાગે આંખ ઉઘડીને, એટલે માણસમાં કેટલાક પ્રોગ્રામ ફિટ થઈ જાય. જેમ કે અત્યારે તમે બેઠા છો, નાનપણમાં જ્યારે નાના હતા ત્યારથી શીખવાડ્યું છે શું, તો કે ઉઠીને પેલો બ્રશ કરાય, બરાબર. એટલે ગમે એવો હોય, સવારે 2 વાગે ઉઠે તો ક્યાં જાય, બાથરૂમમાં જઈને બ્રશ કરે, અને મોડો ઉઠે ને 12 વાગે ઉઠે તો શું કરે, બ્રશ, પ્રોગ્રામ ફિટ છે, બરાબર. એટલે આર્કિમિડીઝને દરરોજ સવારે સ્નાન કરવાનો નિયમ, પણ ઉડતાની સાથે જ મુગટમાં ચડી ગયા, મુગટના વિચારો ચાલુ થઈ ગયા, પણ પ્રોગ્રામ ફિટ નાહવાનો. એટલે કપડાં ઉતારવાનું ભૂલી ગયા, અને કપડાં સોતા પાણીના ટબમાં જઈને પડ્યા. હવે પાણીના ટબ આખો ભરેલો હતો, એમાં જઈને આર્કિમિડીઝ કપડાં સોતા પડ્યા, પાણી છલકાઈને બારે વેરાણું. પછી એને ખબર પડી, અરે મેં તો કપડાં ઉતાર્યા જ નથી. વળી પાણીમાંથી બહાર નીકળી, કપડાં ઉતારી, પછી પાણીમાં પડ્યા, તો પાણી છલકાણું નહીં, કેમ, કપડાં જેટલી જગ્યા રોકે ને એટલું પાણીનું લેવલ નીચું આવી ગયું, સમજ્યા કે ન સમજ્યા. અને એ માણસને ક્લિક થઈ ગયું, દિમાગમાં બત્તી થઈ ગઈ, નગ્ન હો, કપડાં ઉતારીને તો ટબમાં પડ્યો હતો ને, ત્યાંથી જ સીધો બજારમાં દોડ્યો, યુરેકા યુરેકા યુરેકા, મેં શોધી કાઢ્યું. બધાને થયું તો આ તો ગાંડો છે, પણ એ માણસે દુનિયાને પદાર્થની ઘનતાનો નિયમ આપ્યો. મમરા 1 કિલો હતો કેટલી જગ્યા રોકે, અને સોનાનું બિસ્કીટ 1 કિલો તો કેટલી જગ્યા રોકે ને. ચાંદીનું બિસ્કીટ 1 કિલાનું હોય અને સોનાનું 2 હરખું ન હોય, હોય ન હોય ને, બસ. હવે 1 કિલો ઓરિજિનલ ચાંદી સોનું લઈ આવો, અને મુગટ કેટલા કિલાનો કહે છે સોની મહાજન, કિલાનો. હવે મૂકો પાણીમાં, મૂકો કિલાનું બિસ્કીટ, મૂકો ને મુગટ મૂકો, 2 સેમ થવું જોઈએ, જો ન થયું તો ગડબડ છે, પકડાયું કે ન પકડાયું, સમજી ગયા ને. શોધી લીધું માણસે, એમ હું ને તમે, મારું ને તમારું રાત દિવસ મન જો ભગવાનમાં રહે ને તો ગજબ થાય, સમજ્યા ને, ગજબ થાય, એવો ગજબ થાય, વાત ન પૂછો. એટલે પહેલું પગથિયું, આંખ કાન નાક જીભ અને ત્વચા, આ 5 જ્ઞાનેન્દ્રિય ચોખ્ખી કરવી પડે. આપણી છે ભાઈ, વાત ચાલુ કરવી છે તે કેમ કરશું, ગાડી જ આપણી ડેમેજ છે, સમજ્યા કે નહીં, ગાડી ડેમેજ છે, ગડબડ ત્યાં છે. આંખનો આહાર શુદ્ધ બને, કાનનો આહાર શુદ્ધ બને, આ થોડુંક પણ ચેન્જીસ થાય ને એની મોટી અસર હોય, મોટી અસર થાય સીધી. આની બહુ મોટી અસર એટલે કેવી અસર, તો કે ભલભલો માણસ હોય ને એને પણ ખબર પડી જાય. નિત્યાનંદ સ્વામી ઉમરેઠમાં બ્રાહ્મણો બહુ, ભૂદેવો બહુ, પ્રકાંડ પંડિતો, છોટી કાશી ગણાય, અને એમાંય
કેટલાક બ્રાહ્મણો એવા હતા કે એને એવું હતું કે આમ એવું હોય કે નવું સ્ટાર્ટ થાય ને એટલે બધાને એમ લાગે કે આ નવું નવું ચાલુ થયું છે એમ. એટલે એ બ્રાહ્મણોને એમ કે સ્વામિનારાયણ સંપ્રદાય છે એ શાસ્ત્ર સંમત નથી, એવી એના મનમાં ગેરધારણાઓ હતી. એટલે એમાં કોઈક સત્સંગી થયા હોય બ્રાહ્મણ, તિલક ચાંદલો કરતા હોય, પાઠ પૂજા કરતા હોય, એટલે એને ટોણો મારે, શું ચોટ્યા છો સ્વામિનારાયણમાં, ધતિંગ છે. આમ વારે વારે મેણા મારે રાખે. એટલે હરિભગત એ બધાએ કંઈ જ્ઞાની ન હોય, બધાએ જવાબે ના આપી શકે, બરાબર ને? એટલે હરિભગત કંઈ બોલી ન શકે. એટલે બધા ભેગા થઈને નિત્યાનંદ સ્વામીને કીધું કે સ્વામી તમે એક વખત આવો અને અમારા જે જ્ઞાતિબંધુઓ છે ને સમજાવો કે સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક છે, તો અમારે આ કાયમની ઝંઝટ છે એ પતી જાય. નિત્યાનંદ સ્વામી આવ્યા ઉમરેઠમાં, સ્વામીની સભા ગોઠવાઈ, સ્વામીની સભા ગોઠવાઈ. નહીતર નિત્યાનંદ સ્વામી હોય એટલે બૃહસ્પતિ કહેવાય, સાક્ષાત બૃહસ્પતિ, દેવતાના ગુરુ, અરે જ્ઞાન પ્રચંડ વિદ્વાન, એની વિદ્વત્તાની તોલે આખા ભારતમાં આખા બ્રહ્માંડમાં કોઈ ના આવે એવા વિદ્વાન. અરે કાશીની સભામાં હોય અને દિનમણી શર્મા આવે એટલે સભા વિખેરાઈ જાય. એવું કહેવાય કે ગામડા વિચરણમાં નીકળતા ને તે એક ગાડામાં સ્વામી બેસે, થોડું શરીર મારા જેવું પુષ્ટ હતું. એક ગાડામાં સ્વામી બેસે ને એક ગાડામાં સ્વામીના પુસ્તકો હોય, એકદમ પ્રકાંડ પંડિત વિદ્વાન. અને જ્યાં સ્વામી હોય ને ત્યાં શાસ્ત્રના નિર્ણયો ને શાસ્ત્રની ચર્ચાઓ કલાક બે કલાક નહીં, અડધા કલાકમાં પૂરી થઈ જાય, બધા કપડાં ખંખેરીને રવાના થઈ જાય, અમને માન્ય છે. પણ કેવું થયું, એ નિત્યાનંદ સ્વામી ઉમરેઠમાં આવ્યા, સભા નક્કી થઈ, સભા શરૂ થઈ, પણ સ્વામી એક બે ત્રણ ચાર પાંચ પાંચ દિવસ થઈ ગયા કોઈ નિર્ણય જ ના આવે. સ્વામીજી એમ ધારદાર દલીલો રજૂ કરે ને, પોતાનો પક્ષ રજૂ કરે કે સ્વામિનારાયણ સંપ્રદાય ભગવાન શું વસ્તુ છે અને એ જ ભગવાન આ છે. વેદમાં જે કીધું છે યતો વાચો નિવર્તંતે અપ્રાપ્ય મનસા સહ, એ જે વેદની શ્રુતિઓ કહે છે ને એ આ ભગવાન છે. આવી જે દલીલો કરવાની હોય ને એમાં સ્વામીની દલીલો ધારદાર, આમ જે સામેવાળો વ્યક્તિ એમ હા પડી જાય ને એવું ન થાય. લ્યો નિત્યાનંદ સ્વામી સ્વામી મૂંઝાઈ ગયા, હારે નહીં પણ સામે જીતે પણ નહીં, પણ બીજા બધા પંડિતો ગેલમાં આવીએ ખુશ થઈ ગયા કે આપણે તો નિત્યાનંદને હંફાવ્યો આ વખતે, એવા ખુશ થાય ને, એવા ખુશ થાય નિત્યાનંદને હંફાવ્યો, હંફાવ્યો એમ ખુશ થાય. પણ બીજી બાજુ નિત્યાનંદ સ્વામીને અંતરમાં એમ થયું કે આ શું થાય છે. વડોદરામાં ગોપાળાનંદ સ્વામી હતા, સ્વામીને પૂછાવ્યું, સ્વામી તકલીફ છે? સ્વામી અંતરદૃષ્ટિ કરીને સ્વામી એટલું કીધું કે હવે તમે ભિક્ષા છે ને, ભિક્ષાનું અન્ન દૂષિત આવે છે, ભિક્ષા ખાલી હરિભક્તના ઘરની લ્યો. આટલું કર્યું ને અને બીજે જ દિવસે સ્વામીએ ઉમરેઠની સભામાં વિજય બોલાવી દીધો, જયકાર થઈ ગયો. એક નિત્યાનંદ સ્વામી જેવા પ્રકાંડ વિદ્વાનને, સાધુને પણ, એક મુક્તને પણ જો ભોજન આહાર બગડે તો એની અસર થતી હોય તો હું ને તમે આપણે તો ક્યાં આવીએ, બરાબર ને? એટલે આહાર બગડે તો ભગવાનમાં માર્ગમાં ડિસ્ટર્બ થઈ એવું નથી, હો વ્યવહારમાં ડિસ્ટર્બ થઈએ, પરિવાર જીવનમાં ડિસ્ટર્બ થઈએ, સમજ્યા ને? તમે તમોગુણી આહાર ખાતા હો, રજોગુણી આહાર આપણે લેતા હોઈએ તો એની અસર પરિવાર ઉપર થાય, વાતની વાતમાં ઘરમાં આવીને ઝઘડો થઈ ગયો હોય, ન બોલવાનું બોલાઈ જાય, સ્વભાવ આખા વિપરીત થઈ જાય, બધું બદલાઈ જાય. એક વ્યક્તિ ખાલી કાન શબ્દ આહાર ચૂકે ને તો એની અસર કેટલી થાય. ખાલી એક કોઈથી દેખાતો નવો રઝળતો માણસ આવી એમ કે આજે તો તમારું બૈરું ક્યાં કોણ બાજુ આંટા મારતો હતો, ખાલી એક કાનમાં શબ્દ મૂકી દીધો
અને તે દિવસથી આપણા મનમાં શંકા કરી ગઈ કે મારી બાયડી ચાલુ છે, ઘરમાં ઝઘડો શરૂ થઈ ગયો. લો, એક કાનનો આહાર બગડ્યો તો પછીનું પરિણામ ક્યાં આવે? છેક છૂટાછેડા સુધી આવી જાય. લો, આવે કે ના આવે? એક શબ્દ બગડે તો લ્યો, એક શબ્દ લ્યો, અજાણી વ્યક્તિ છે, કાંઈ લેવા દેવા નથી, એ મજાકમાં કહી ગયો, ખાલી અમસ્તા અમસ્તા કહી ગયો, પણ એ શબ્દ કેટલું વિસર્જન કર્યું? આખો પરિવાર તૂટી ગયો. એક કાનનો આહાર બગડે ને તો અધ્યાત્મ નહીં, પરિવાર જીવને બગડે. એક આંખ બગડે, એક આંખ બગડે તો ભગવાન દેખાતા નથી એમ નહીં, અરે પરિવાર દેખાતો બંધ થઈ જાય, પરિવાર જીવનમાં પણ મોટા વિક્ષેપ આવી જાય. સમજ્યા ને? એટલે મનીને તમને શું કરવું પડશે? આંખ ચોખ્ખી કરવી પડશે, કાન ચોખ્ખા કરવા પડશે, આ જીભ ચોખ્ખી કરવી પડશે. સમજ્યા ને? ભેલપુડી ખાજો છૂટી, પણ સાત્વિક ઘરમાં બનાવીને. સમજે ને? ના નથી, એની બધાની અસર છે. બનાવનારના વિચારે ભોજનમાં પડે. બનાવનારો છે ને, બરાબર, આમ તો એવું હોય, બનાવનારનો વિચાર તો ઠીક, પણ બનાવનાર તો મૂળ નાખી નાખીને દે. ઓલી વાતો કરે કે ઓલો હાસ્ય કલાકારો વાતો કરતા હોય, બેન લોટ મસળતા હતા અને એમાં છોકરાએ બગાડ્યું, એટલે હવે પછી છોકરું રૂવે એટલે પછી શું કરે? વળી ઉપાડીને ધોઈને વળી બિહારે ને એમ, એ બધો હાથ પછી ક્યાં ધોવા જવાના? પછી બરાબર મળી મળીને રોટલો ઘડીને દે. પછી ધણી કે હા, તે રોટલા બરાબર મીઠા થયા છે, મોળ નાખ્યું છે. અને એમ પછી આપણે બધા લારીમાં મજા એટલે આવે, મૂળ નાખ્યું હોય થી. સમજ્યા ને? એ કે ભાઈઓ કે ધોવા થોડો જાય, ધોવા જાય, એ તપેલું ધોવા જાય, બરાબર ને? એક વખત ખાલી આપણે જોઈ ગયા હોય કે પાણીપુરીની લારીવાળો નીકળ્યો હોય અને પછી આમ આજુબાજુ નજર કરે, કોઈ દેખતું નથી ને, કોઈ નથી દેખતું, અને ટાંકીમાં પાણી ખૂટી ગયું હોય અને રસ્તામાં ડખડ ડખડ પાણી ભરી ટાંકીમાં ફેરવી, જરાક મસાલા નાખી આમ હલાવી અને હાલતો થઈ જાય, પછી પાણીપુરી ભાવે? ભાવે ન ભાવે. શું કામ? આંખ દેખી ગઈ. એમ યુવાનો, આ માયાનું ચક્કર નજર સામે દેખાશે ને, આ દુનિયાનો ખેલ, આ સંબંધનો ખેલ, આપણે એમ થાય કે આ કરી લઉં, આ કરી લઉં, આ કરી લઉં, હમણાં કેમ મન થાય? એ ખેલ નજર સામે દેખાવા માંડશે ને, એની પાછળનું કેમ કામ કરે છે? છોડવું નહીં પડે, છૂટી જશે. તમે જુઓ ને, છૂટ બીડી પીતો હોય, છૂટ તમાકુ ખાતો હોય, પણ કેન્સર થાય ને, પેલા એને આમ 25 વખત કોઈ 25 જણા સલાહ દીધી હોય, હાથમાં પાણી લેવડાવ્યું હોય ને તો છૂટતું ન હોય. લ્યો, નથી છૂટતું. 2 દિવસ બહુ માથું પકડાઈ જાયું, બહુ બહુ દુખેરું, બહુ તાવ આવી ગયો, બેચેન થઈ જાય, પણ ખાલી ડૉક્ટર એટલું બોલે કે કેન્સરની શરૂઆત છે તો માથું ન દુખે ને મટી જાય. લ્યો, છૂટી જાય. થાય કે ન થાય? કયો એની વાસ્તવિકતાનું ભાન થાય ને તો છોડવું ન પડે, છૂટી જાય. સમજ્યા ને? એમ પંચ વિષય, આ માયાનો ખેલ જે દેખાય છે ને, એ નજર સામે દેખાય ને તો છોડવું ન પડે, છૂટી જાય. સમજ્યા ને? એની વાતો છે. એટલે પહેલું પગથિયું શું? આપણી ગાડી ચોખ્ખી કરવી પડશે. શું કરવું પડશે? જો ભગવાન સાથે વાર્તાલાપ કરવો હોય તો, બરાબર. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિ શ્રીધરમ કામદમ કારણમ સ્વામિનારાયણમ
સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા ભક્તો, આજે પ્રથમ દિવસ અને પ્રથમ દિવસના પ્રસાદીના યજમાન, આપણો તો સંપ્રદાય છે ને, આમ ભજન ને ભોજનમાં છેકી લગાવે. શેમાં લગાવે છે કી? ભજન ને ભજન. ભજન છે એ આત્માને પુષ્ટ કરે ને ભોજન છે એ દેહને તંદુરસ્ત રાખે. બે ભેગું જોઈએ હો, એક ખાલી વધી જાય તો નહીં હાલે, બરાબર ને? એટલે આજનો ભોજનનો પ્રસાદ સરસ છે. અને ઉદારતા, અમે આગલા વખતે પણ રાત્રિ સભામાં કીધું હતું, ગુરુજી બાપા અમે પહેલી વખત આવ્યા ને ત્યારે કીધું, બાપા સભા કરવી છે, સ્વામી કોઈ યજમાન નહીં હોય તો મંદિર યજમાન, ત્યાં સુધીની બાપાએ અમને છૂટ આપી હતી. અને આજે પહેલા જ દિવસે મંદિર યજમાન છે, બરાબર? કારણ કે ટૂંક સમયમાં સભા થઈ છે એટલે બધા ભક્તોને ખબર એ ન હોય, હવે તો લાઈન લાગી જશે યજમાનની. કારણ કે આવી સભા ભગવાન સાથે વાતો કરવાની વાતો થતી હોય તો સભામાં યજમાન કોણ ન થાય, લ્યો, બરાબર ને? હવે તો યજમાનની લાઈન લાગી જાય, પણ આજે મંદિર યજમાન છે એટલે પરમ ભક્ત પ્રમુખ શ્રી કુરજીભાઈ ખેતાણી અને મંત્રી યાદવભાઈ ખેતાણી બંને ભક્તોને અહીંકને બોલાવશું ને આ હાર પહેરો આવો. આવી ગયું ને? વાળે વાહ, સરસ. લ્યો, સહજાનંદ સ્વામી મહારાજની જય.